उत्तर गुजरात में रवारी समाज ना आराध्य समान बलदेव गिरिजी बापू ने समाधि अपाई। वर्षो सुधी गादीपति तरीके सेवा आपनारा बापू प्रत्ये लोकोनी अपार आस्था, तेमना अंतिम दर्शन माटे ते जनसैलाब उमटो हतो। જેમના શબ્દો હતા ભક્તો માટે આર્શીવચન, જેમના કાર્યો હતા ભક્તો માટે પ્રેરણા સમાન, રબારી સમાજના રાહબર હતા બળદેવ ગિરિજી। બળદેવ ગિરિજી બાપુ આ નામ ઉત્તર ગુજરાતના રબારી સમાજ માટે ભક્તિનો પર્યાય હતું। ટૂંકી માંદગી બાદ ગુરુવારે સાંજે તેઓ બ્રહ્મલીન થયા અને આખો સમાજ ગમગીન બન્યો। બાપુના અંતિમ દર્શન માટે માત્ર રબારી સમાજ જ નહીં, તમામ સમાજના ભાવિકો મહેસાણાના વિસનગરના તરભ ગામે ઉમટ્યા। રાજકીય નેતાઓ પણ બાપુને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા। હરિનાથજી મહાદેવ અને પૂજ્ય બળદેવગીરી મહારાજજીની ધામના એવી હતી કે એમનું નામ પડે તો પણ લોકો સહયોગ જે પ્રમાણેનો જોઈએ એ મંદિર માટે કરતા હતા। પૂજ્ય બાપજીની ઈચ્છા હતી કે આ મંદિરનો જીર્ણોદ્ધાર થાય, એટલે કરોડો રૂપિયાના ખર્ચે છેલ્લા 7-8 વર્ષથી આ મંદિરના જીર્ણોદ્ધારનું કામ પણ ચાલી રહ્યું છે। મહેસાણાના વિસનગરના તરફ ગામે રબારી સમાજની આસ્થાનું કેન્દ્ર સમાન વાલીનાથ અખાડા ધામ આવેલું છે। બળદેવ ગિરિજી બાપુ આ જ જગ્યાના મહંત હતા। મૂળ રીતે તેઓ મહેસાણાના મેવડ ગામના વતની હતા, જો કે 12 વર્ષની ઉંમરે તેઓ રબારી સમાજની ગુરુગાદીએ બિરાજમાન થયા હતા। જેમ જેમ તેમની ઉંમર વધવા લાગી તેમ તેમ રબારી સમાજ સહિત અન્ય સમાજમાં તેમનો માન પ્રતિષ્ઠા વધવા લાગ્યા। તેમના ભક્તિમય દિવ્ય કાર્યોથી ભક્ત સમાજમાં ક્રાંતિ છવાઈ ગઈ। મંદિરની આયોજનબદ્ધ વ્યવસ્થા અને ઉત્તમ વહીવટ સાથે તેમનું નિર્મળ ગંગા સમાન પવિત્ર જીવન લાખો ભક્તો માટે પ્રેરણાત્મક બન્યું। ધર્મ સાથે શિક્ષણને જોડવાનું કામ પણ તેમણે કર્યું। 1956માં પૂજ્ય બાપુ દ્વારા પુસ્તક વિતરણનો કાર્યક્રમ કર્યો, જે ધોરણ 5 થી તે કોલેજ સુધીના પુસ્તકો બધા જે ભક્ત મંડળ હતા, ગરીબ વર્ગ હતા, એમને મફત વિતરણ કરવામાં આવતું હતું। આજથી લગભગ 60 વર્ષ પહેલા પૂજ્ય બાપુએ આવી રીતે શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરેલી। દવાખાનાથી માંડીને ભણાવવાથી માંડીને ઘણા બધા કામો જેને સારા કર્યા હોય એવા મહાત્માનું જો નામ હોય, ધર્મની સાથે સત્કર્મ કર્મવાળા મહાત્મા હોય તો એ બળદેવગીરી બાપુ મારી દ્રષ્ટિએ ગણાવી શકાય। મારી ઈચ્છા એ જ કે મારો સમાજ આખો બધો સુખી થાય, એ જ એમનું સપનું, અને એના માટે ભાવ સમાજ માટે ભજન જે કરતા છેલ્લે સમાજ પ્રણમ સમાજને અર્પણ કરી દેતા હતા ભગવાનને કે મારો સમાજ સુખી થાય। 900 વર્ષ જૂના વાળીનાથ અખાડાના ઐતિહાસિક મંદિરના મહંત બ્રહ્મલીન થતા જાણે કે ભક્તિના એક યુગનો અંત આવ્યો, પણ જતા જતા બાપુએ પોતાના જીવન થકી આવનારી અનેક પેઢીઓ માટે ભક્તિનો નવો પંથ કંડાર્યો। ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, તરભ।